નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રથમ સત્રાંત નિદાન કસોટી અથવા તો તમારી જે પ્રથમ સત્રાંતની પરીક્ષા છે તેમાં ધોરણ 4ના પર્યાવરણ વિષયનું પેપર જોવાના છે. ટોટલ 40 માર્ક્સનો પેપર છે. લખવા માટે તમને 2 કલાકનો સમય મળવાનો છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા જવાબ લખો. પહેલું છે, ખેતરમાં શું ઉગાડવામાં આવે છે? જવાબ આવશે અનાજ. બીજું, રિયાના મામા ક્યાં રહેતા હતા? જવાબ આવશે વાપી. ખેજડી કોનું નામ છે? તો કે વૃક્ષનું. પછી ચોથો સવાલ, કયા પ્રાણીના કાન માથાની ઉપર હોય? તેનો જવાબ આવશે હરણ. પાંચમું, કઈ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે? જવાબ આવશે નર્મદા. પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે વિધાન પૂરો, વિધાનમાં ખાલી જગ્યા પૂરો. અમૃતા અને તેના ગામના લોકોએ ખાલી જગ્યા માટે કુરબાની આપી. જવાબ આવશે વૃક્ષો કાપતા બચાવવા માટે. બીજું, તમારા પિતાજીના નાના ભાઈની પત્ની તમારે સગપણમાં ખાલી જગ્યા થાય? તેનો જવાબ આવશે કાકી. ત્રીજું, કબડ્ડીનું બીજું પ્રચલિત નામ ખાલી જગ્યા છે? હું તું તું. ત્રીજું, સુરજબારી પુલને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો કે પ્રવેશ દ્વાર. 8400400400. જી હા, યાદ કર લીજિએ વોટ્સઅપ નંબર, ક્યુકિ અબ ચાહે આપકા મેથ્સ કા સવાલ હો યા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી કા, આપકે હર ડાઉટ હર ક્વેશ્ચન કા મિલેગા તુરંત વિડિયો સોલ્યુશન, વો ભી આપકે વોટ્સઅપ પર અપને ફોન પે ડાઉનલોડ કા. 8400400400 નંબર સેવ કર લીજિએ ઓર ચેટ ઓપન કીજિએ, ઓર જો ભી આપકા ડાઉટ હૈ ઉસ સવાલ કી આપકો ફોટો ખીચની હૈ, ઉસે ક્રોપ કરના હૈ ઓર 5 સેકન્ડ મેં આપકો ઉસકા વિડિયો સોલ્યુશન મિલ જાયેગા. ક્લાસ 6 થી 12 આઈઆઈટી જી નીટ સીબીએસઈ બોર્ડ ઓર સભી સ્ટેટ બોર્ડ કે બચ્ચો કે લીએ. તો દેર કિસ બાત કી, અભી જાઈએ ઓર 8400400400 અપના સવાલ વોટ્સઅપ કીજીએ ઓર અપને સભી ડાઉટ્સ કો આઉટ કીજીએ. લિંક ડિસ્ક્રિપ્શન મે હૈ. બધું ખાલી જગ્યાનું બચ્ચું છે તેનો જવાબ છે હાથીનું. પ્રશ્ન નંબર 2, બ નીચે આપેલા વિધાનમાંથી સાચા વિધાન સામે ખરો અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. પેલું છે, બળદ ભાર ખેંચવા માટે ઉપયોગી પ્રાણી છે? તો કે સાચું. બીજું, રિયાના કુટુંબે સ્ટીમરમાં બેસીને દરિયામાં મુસાફરી કરી. તેનો જવાબ છે ખોટું. ત્રીજું, કર્ણમ મલેશ્વરી આંધ્રપ્રદેશની વેઇટ લિફ્ટ એટલે કે વજન ઉચકનારી ખેલાડી છે. તેનો જવાબ છે સાચું. ચોથું, દાદાની વાડીમાં કુંડામાં વેંત ચેવડો વડેલો હતો. તેનો જવાબ છે સાચું. પાંચમું, નીલાભાઈના કુટુંબને પાકિસ્તાન સરકારે ભારત મોકલ્યા હતા. તેનો જવાબ છે ખોટું. પ્રશ્ન નંબર 3, જોડકા જોડો કુંભાર ચાંકડો હોય. વિરાટ કોહલી ક્રિકેટર છે. ગાંધીધામ રિયાનું ગામ છે, પાટણ છે તે પટોળા માટે પ્રખ્યાત છે અને અમૃતા છે તે વૃક્ષ પ્રેમી સ્ત્રી છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં આપો. કયા પ્રાણીઓને આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ? જવાબ છે ઊંટ અને ઘોડાગાડીનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ. બીજું, અમૃતા સવારે ઉઠીને શું કરતી હતી? જવાબ છે અમૃતા સવારે વહેલી ઉઠીને પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાણ કરતી હતી. ત્રીજું, દરિયા કિનારે રિયાએ શેના પર સવારી કરી? જવાબ છે દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી. ચોથું, કિરણના કુટુંબમાં શા માટે ફેરફાર થયો? જવાબ આવશે કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી છે તેથી તેના કુટુંબમાં ફેરફાર થયો. પાંચમો સવાલ, મધપુડામાં મધનો સંગ્રહ કરવા માટે કઈ માખી ઉપયોગી છે? જવાબ આવશે મધપુડામાં મધનો સંગ્રહ કરવા માટે કામદાર માખી ઉપયોગી છે. છઠ્ઠું, કયા જિલ્લાના લોકો ભરતગૂંથણનું સુંદર કાર્ય કરે છે? જવાબ આવશે કચ્છ જિલ્લાના લોકો ભરતગૂંથણનું સુંદર કાર્ય કરે છે. માઓ લીપણ શેમાંથી કર્યું? તેનો જવાબ આવશે માએ લીપણ ગાયના છાણમાંથી કર્યું. આઠમું, મૂળ ઉપર જોવા મળતા રેસાને શું કહે છે? જવાબ આવશે મૂળ ઉપર જોવા મળતા રેસાને મૂળરોમ કહે છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. જંગલમાંથી પસાર થતા શીખ કાળજી રાખશો? જવાબ આવશે જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હોય છે. આ પ્રાણીઓ આપણા પર હુમલો કરી શકે છે તેથી સાવચેત રહેવું જોઈએ. જંગલમાં રસ્તા આડાઓડા ઊંચા નીચા અને ખાડા ટેકરાવાળા તેમજ ગાઢ વૃક્ષોની વચ્ચે થઈને જતા હોય છે એટલે સંભાળીને ચાલવું જોઈએ. ત્રીજું, જંગલમાં ગમે તેવા ફળ જોઈ તેને ખાવા જોઈએ નહીં. ત્યારબાદ, જંગલમાંથી પસાર થતા સાપ વીંછી અને અન્ય ઝેરી જીવજંતુઓથી પણ સંભાળવું જોઈએ. આમ જંગલમાંથી પસાર થતા આજુબાજુ જોઈને ચાલવું જોઈએ અને સાવધાન રહેવું જોઈએ. પછી બીજો સવાલ છે, અનિતા 5મા ધોરણથી પોતાના ભણવાનો ખર્ચ કેવી રીતે કાઢતી હતી? જવાબ આવશે 5 ધોરણ 5 પછી અનિતાને ભણવાનો ખર્ચ વધે તેમાં તો આથી અનિતાએ તેના નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. જે રૂપિયા મળતા તેમાંથી તેનો ભણવાનો ખર્ચ કાઢ્યો. પછી ત્રીજું, રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે? જવાબ આવશે રમતો રમવાથી આ મુજબના ફાયદા થાય. પહેલું, આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને. આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય. આપણામાં શિસ્ત અને ખેલદિલી સંઘભાવનાના ગુણ વિકસે. આપણામાં જીત અને આનંદ હારમાં કરેલી ભૂલના સ્વીકારવાની ખેલદીની ભાવના ખીલે છે. ચોથો સવાલ, ફૂલના ઉપયોગ જણાવો. ફૂલનો ઉપયોગ રંગોળી પૂરવામાં થતા ભગવાનને ચડાવવામાં થાય છે. કેટલાક ફૂલો અત્તર બનાવવામાં કામમાં પણ ઉપયોગી છે. કેટલાક ફૂલો રંગ બનાવવા માટે વપરાય. કેટલાક ફૂલો ઔષધિ તરીકે પણ ઉપયોગી છે. ફૂલ ગજરા હાર ગુલછડી વગેરે બનાવવા વપરાય. વિવિધ તહેવારો કે પ્રસંગોમાં ફૂલોથી બનેલી બધી વસ્તુઓ ઉપયોગી થાય છે. પ્રશ્ન નંબર 6, વર્ગીકરણ કરો. જેમાં બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ અને ઈંડા આપતા પ્રાણીઓ, તો બચ્ચાને જન્મ આપે તેમાં હાથી બકરી કૂતરો હરણ અને ઈંડા આપતા પ્રાણી હોય તેમાં ચકલી કબૂતર બતક અને ચામાચીડિયું આવશે.